હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 20 મે 2020 કરંટ અફેર્સ. પરંતુ 20 મેના કરંટ અફેર્સ શરૂ કરતા પહેલાં આપણે દરરોજની જેમ સૌથી પહેલાં KBC રજિસ્ટ્રેશનનો ક્વેશ્ચન જોઈ લઈશું, ત્યારબાદ આપણે ગઈકાલની ક્વિઝના આન્સર જોઈ લઈશું, ત્યારબાદ આજની ક્વિઝ જોઈશું અને ફરીથી આપણે આજનું કરંટ અફેર્સ શરૂ કરીશું. તો હવે જોઈએ છીએ આજની KBC રજિસ્ટ્રેશનની ક્વિઝ. KBC રજિસ્ટ્રેશનનો જે ક્વેશ્ચન આપવામાં આવેલો છે એ ક્વેશ્ચનને આજે આપણે જોઈ લઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, વોટ રોલ ડીડ મુકેશ ખન્ના પ્લે ઇન BR ચોપરાઝ TV સિરિયલ મહાભારતા? BR ચોપરાની TV શ્રેણી એટલે કે TV સિરિયલ મહાભારતમાં મુકેશ ખન્નાએ શું ભૂમિકા ભજવી હતી? તો મિત્રો, મુકેશ ખન્નાએ ભીષ્મની ભૂમિકા ભજવી હતી. તો એ રીતે આપણો આન્સર થશે KBC સ્પેસ તમારી ઉંમર, સ્પેસ મેલ ફિમેલ ઓર અધર વોટ એવર યુ આર, ઓકે. અને એને આપણે 509093 એટલે કે 5093 પર આજે રાત્રે 9 વાગ્યા પહેલાં મોકલી દેવાનો થશે. ફરીથી કહી દઉં છું, આજનો આન્સર છે KBC સ્પેસ તમારી ઉંમર, સ્પેસ મેલ ઓર ફિમેલ, એને 509093 પર આજે રાત્રે 9 વાગ્યા પહેલાં એને મોકલી દેવાનો થશે, ઓકે. હવે જોઈએ છીએ ગઈકાલની જે ક્વિઝ હતી એના આપણા આન્સર છે. તો સૌથી પહેલો ક્વેશ્ચનનો આન્સર થશે ગ્લેન્ડ, બીજાનો ટકા અથવા ટાકા, બાંગ્લાદેશનું જે ચલણની વાત હતી, ત્રીજામાં જેરુસલેમ, ચોથામાં લોઝાન, પાંચમામાં ભગતસિંહ કોશિયારી, ઓકે. આજની ક્વિઝ છે, સૌથી પહેલી ક્વિઝનો ક્વેશ્ચન છે, બ્રહ્મપુત્ર નદી કયા દેશમાં ઉદ્ભવે છે? ભૂતાન, મ્યાનમાર, ભારત, નેપાલ ઓર તિબેટ? ભડલા સોલાર પાર્ક ક્યાં આવેલું છે? રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ? CSIR સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી માટેનું કેન્દ્ર ક્યાં આવેલું છે? મૈસૂર, કલકત્તા, તિરુવનંતપુરમ, હૈદરાબાદ અને કોચીન? પપીકોન્ડા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો તેલંગાણા, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ? યુનેસ્કોના ડિરેક્ટર જનરલ DG કોણ છે? ઓકે, હવે આજની જે આપણી ક્વિઝ છે એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, કેન્દ્ર સરકારે ઉજ નદી પર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીર ખાતેના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટમાં ફેરફારની મંજૂરી આપી છે? ઉજ નદી જે છે એ કઈ નદીની ઉપનદી છે, સહાયક નદી છે એવું કહી શકાય છે? તો મિત્રો, એ ઉજ નદી જે છે એ રાવી નદી અથવા રવિ નદી પણ કહેવામાં આવે છે, એ નવી નદીની સહાયક નદી છે. કૃષિ વિભાગ સહકાર અને ખેડૂત કલ્યાણના ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ 2019-20 દેશના કુલ અનાજ ઉત્પાદનનો અંદાજ કેટલો છે? તો મિત્રો, અંદાજ છે 295.67 મિલિયન ટનનો અંદાજ છે. 2019-20 દરમિયાન અન્ય જે અંદાજિત ઉત્પાદન જે છે એ ઉત્પાદનમાં સોયાબીન છે 12.24 મિલિયન ટન, રેપિડ એન્ડ મસ્ટર્ડ છે 8.7 મિલિયન ટન, મગફળી છે 9.35 મિલિયન ટન, તુવેર છે 3.75 મિલિયન ટન અને ગ્રામ એટલે કે ચણા છે 10.9 મિલિયન ટન. કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ વિશે જો વાત કરીએ છીએ તો એ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરે છે, જેના મંત્રાલય કેબિનેટ કક્ષાના મિનિસ્ટર છે નરેન્દ્રસિંહ તોમર, જે મુરેના મધ્યપ્રદેશથી ચૂંટાઈ આવેલા છે. રાજ્ય કક્ષાના પ્રધાનો છે પુરુષોત્તમ રૂપાલા, કે જે ગુજરાતના રાજ્યસભાના સાંસદ છે. કૈલાશ ચૌધરી જે રાજસ્થાનના બાડમેરથી ચૂંટાઈ આવેલા છે. ઇલેક્ટ્રોનિક એગ્રીકલ્ચર ટ્રેડિંગ પોર્ટલ 15 મે 2020 સુધીની જો વાત કરતા હોઈએ તો ઈ નામ પ્લેટફોર્મ સાથે એકીકૃત કરવામાં આવેલી કુલ મંડીઓની સંખ્યા કેટલી છે? તો મિત્રો, એ મંડીઓની સંખ્યા છે 1000. ભારત સરકારે 2022 સુધીમાં નવીનીકરણ ઊર્જા સંસ્થા સ્થાપન લક્ષ્યાંક નક્કી કર્યો છે. તો કેટલો સ્થાપનનો લક્ષ્યાંક નક્કી કરેલો છે? તો મિત્રો, એ લક્ષ્યાંક નક્કી કરેલો છે 175 ગીગાવોટ્સ. કેન્દ્ર સરકારે ફાર્મ ગેટ અને એકત્રીકરણ બિંદુઓ પર કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ભંડોળ આપવા માટે ખાલી જગ્યાની ફાળવણી કરી છે, એટલે કે કેટલા રૂપિયાની ફાળવણી કરી છે? આ નાણાં NABARD દ્વારા સંચાલિત કરવામાં આવશે. તો મિત્રો, એ જે નાણાં છે એ 1,00,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અને જો NABARD વિશે જો વાત કરીએ છીએ તો ભારત સરકારના આગ્રહથી રિઝર્વ બેંક દ્વારા 30 માર્ચ 1979 રોજ કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે સંસ્થાકીય ધિરાણની સંસ્થાઓની સમીક્ષા માટે
બી શિવરામનની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરી હતી. સમિતિએ ભલામણ કરી કે ખરેખર આવી એક રચના કરવાની જરૂર છે. તો નાબાર્ડની રચના 12 જુલાઈ 1982 રોજ કાયદા સમકક્ષ કૃષિ અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહિત કરવાના હેતુથી 1981 અધિનિયમ 61 સંસદની મંજૂરીથી અસ્તિત્વમાં આવેલ છે. મુખ્ય મથક છે મુંબઈ મહારાષ્ટ્ર અને અધ્યક્ષ છે હર્ષકુમાર ભમવાળા. ઓકે, કેન્દ્ર સરકારે કઈ યોજના હેઠળ દરિયાઈ અને અંતરિયાળ માછીમારના વિકાસ માટે 20,000 કરોડ ફાળવ્યા છે? તો મિત્રો, એ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. ઓકે, હવે જોઈએ છીએ જે અલગ અલગ યોજના પાછળ જે પૈસા ફાળવેલા છે, જે આ COVID-19 એટલે કે કોરોનાના કારણે જે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરેલું છે, એ પેકેજમાં જે અલગ અલગ યોજનાઓને અલગ અલગ જે પેકેજ ફાળવવામાં આવેલું છે, જેમાં નાબાર્ડમાં ખેડૂતો માટે ફાર્મ ગ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપણે આગળ જોઈ લીધા ક્વેશ્ચન પ્રમાણે 1,00,000 કરોડ, માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝના ઔપચારિકરણ માટે 10,000 કરોડની યોજના છે, પ્રધાનમંત્રી સમાજ સંપદા દ્વારા માછીમારો માટે 20,000 કરોડની ફાળવણી છે, 13,343 કરોડ રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ફાળવવાનું છે, 15,000 કરોડ પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ બનાવવા માટેની વાત છે, હર્બલ વાવેતરને પ્રોત્સાહન આપવા માટે 4,000 કરોડ ફાળવ્યા છે, 500 કરોડ મધમાખી ઉછેર માટે ફાળવેલા છે, 500 કરોડ ઓપરેશન ગ્રીન્સ માટે ફાળવ્યા છે. સાથે સાથે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955માં સુધારો કરેલ છે, જેથી ખેડૂતો માટે વધુ સારી કિંમતોની પ્રાપ્તિ થઈ શકે. ખેડૂતોને માર્કેટિંગની પસંદગી પૂરી પાડવા માટે એગ્રીકલ્ચર માર્કેટિંગ રિફોર્મ્સની રચના કરવામાં આવેલી છે. કૃષિ ઉત્પાદક કિંમત અને ગુણવત્તાની ખાતરી આપવામાં આવેલી છે. કેન્દ્ર સરકારે કઈ રાજ્ય સરકાર સાથે 413.8 મિલિયન ડોલરના સિંચાઈ અને પૂર વ્યવસ્થાપન પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક સાથે 145 મિલિયન ડોલરનો એક એવા બે લોન કરાર કરેલા છે? તો મિત્રો, એ રાજ્યનું નામ છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ વિશે આપણે ગઈકાલે અને પરમ દિવસે પશ્ચિમ બંગાળની થોડીક માહિતી લીધેલી છે, જેથી આજે લીધેલી નથી. જે ભારતીય રાજ્ય માટે નાબાર્ડ દ્વારા 1500 કરોડનું ધિરાણ રાજ્યની સહકારી બેંકો દ્વારા ખેડૂતોને સતત ધિરાણ પ્રવાહની ખાતરી કરવા માટે ફાળવેલ છે, તો કયા રાજ્ય માટે? તો મિત્રો, એ રાજ્યનું નામ છે પંજાબ. રાજેશકુમાર ચિબ્બરને 3 વર્ષ માટે ફરીથી JNK એટલે કે જમ્મુ એન્ડ કાશ્મીર બેંકના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. જે વ્યક્તિને JNK એટલે કે જમ્મુ અને કાશ્મીર બેંકના MD તરીકે નિમણૂક કરવામાં આવેલા છે, તેનું નામ જણાવો, અધ્યક્ષ એટલે કે ચેરમેન થાય છે. MD તરીકે નિમણૂક કરેલ છે જુબેર ઇકબાલ. જમ્મુ અને કાશ્મીર બેંક વિશેની જો વાત કરીએ છીએ, તેનું મુખ્ય મથક છે શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ટેગલાઇન છે સશક્તિકરણ માટે સેવા આપવી, અને ઇંગ્લિશમાં કરીએ છીએ સર્વિંગ ટુ એમ્પાવર. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ પેનલનું નેતૃત્વ કરનાર વ્યક્તિનું નામ જણાવો કે જે કૃષિનું કોઓપરેશન બનાવવા માટે અને મનરેગાને સ્કિલિંગ કાર્યક્રમોમાં મર્જ કરવા માટે લેન્ડ પુલિંગની દરખાસ્ત કરેલ છે. તો એ વ્યક્તિનું નામ છે થાવરચંદ ગેહલોત. વિશાખાપટ્ટનમમાં LG પોલિમર ઇન્ડિયા લિમિટેડમાંથી સ્ટાઇલિરીન ગેસના લીકેજની તપાસ માટે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા બનાવવામાં આવેલી સદસ્યની ઉચ્ચ સંચાલિત સમિતિના અધ્યક્ષનું નામ જણાવો. તો મિત્રો, 6 સદસ્યોની વાત છે, તો એ અધ્યક્ષનું નામ છે નીરભ કુમાર પ્રસાદ. આંધ્રપ્રદેશની વાત કરીએ છીએ, રાજધાની અત્યારે આંધ્રપ્રદેશની અમરાવતી છે. પહેલાં હૈદરાબાદ હતી, હૈદરાબાદ અત્યારે તેલંગાણાની રાજધાની બની ગઈ છે. મુખ્યપ્રધાન છે YS જગમોહન રેડ્ડી. રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિશ્ચંદ્ર. રાજ્ય ફૂલ છે જાસ્મીન અને રાજ્ય ફળ છે કેરી. કેન્યા સ્થિત કેનન કેમિકલ્સ લિમિટેડમાં બાકીની 25% હિસ્સો કઈ કંપનીએ હસ્તગત કર્યો છે? તો મિત્રો, એ કંપનીનું નામ છે ગોદરેજ પૂર્વ આફ્રિકા હોલ્ડિંગ્સ. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડની જો વાત કરીએ છીએ, તો જેનું મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે, એના MD અને CEO છે વિવેક ગંભીર. સાથે જે કંપનીનો 25% બાકીનો 25%, મતલબ સૌથી પહેલાં ગોદરેજે 75% હિસ્સો તો ઓલરેડી એના હસ્તગત હતો જ, પરંતુ 25% જે બાકીનો હતો એ પણ અત્યારે લઈ લીધો છે. મતલબ અત્યારે જે કેનન કેમિકલ્સ લિમિટેડ છે એ સંપૂર્ણપણે ગોદરેજમાં વિલિનીકરણ થઈ ગયેલી છે. તો કેનન કેમિકલ લિમિટેડ્સની વાત કરીએ છીએ, તો મુખ્ય મથક નૈરોબી કેન્યામાં આવેલું છે.
તે વ્યક્તિગત અને ઘર કેટેગરીમાં ઉત્પાદનોનું ઉત્પાદન અને વિતરણ કરે છે. તેની મુખ્ય બ્રાન્ડ વાલન છે, જે પેટ્રોલિયમ જેલી છે. સંરક્ષણ ક્ષેત્ર માટે પરીક્ષણ માળખાગત નિર્માણ માટે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તાજેતરમાં મંજૂરી આપેલ સંરક્ષણ પરીક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાની કિંમત કેટલી થાય છે? તો મિત્રો, એની કિંમત થાય છે 400 કરોડ. 103મી લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી MK4 વર્ગ વહાણ INLCU L57 નામનું તાજેતરમાં પોર્ટ બ્લેયર ખાતે ભારતીય નૌકાદળમાં કાર્યરત કરાયું હતું. INLCU L57 બનાવનારી કંપનીનું નામ શું છે? તો મિત્રો, એ કંપનીનું નામ છે ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ. GRSE ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ્સ વિશેની જો વાત કરીએ છીએ તો હેડક્વાર્ટર્સ છે કલકત્તા, પશ્ચિમ બંગાળ. અધ્યક્ષ અને MD છે રિયર એડમિરલ વિપિન કુમાર સક્સેના. 19 મે 1960 રોજ ભારત સરકાર દ્વારા મિકેનિકલ મેકનિક અને બેરી પાસેથી આ સંપાદન કરાયું હતું. CSIR ઇન્ટેલ ઇન્ડિયા સાથેની ભાગીદારી કરી છે અને રોગચાળાને સમજવા માટે ઝડપી અને ખર્ચમાં અસરકારક COVID-19 ડાયગ્નોસ્ટિક સોલ્યુશન વિકસાવવા માટે કયું IIT સમાવેશ થયેલો છે? તો IIT હૈદરાબાદ જે છે એમણે એમાં બહુ જ ભાગીદારી કરેલી છે અને બહુ જ સપોર્ટ કર્યો છે. ઇન્ટેલની વાત કરીએ છીએ તો એના અધ્યક્ષ છે ડૉક્ટર ઓમાર આશરાક. CEO છે રોબર્ટ H. સ્વાન, જેને બોબ તરીકે ઓળખાય છે. વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ટેલ ઇન્ડિયાના છે નિવૃત્તિ રાય, જે ડેટા પ્લેટફોર્મ ગ્રુપના જનરલ મેનેજર પણ છે. હવે વાત કરીએ છીએ IIIT ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે, તો એના ડિરેક્ટર છે PJ નારાયણન. એની સ્થાપના 1998 થયેલી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ઇન્સ્યુલિનને પહોંચને સરળ બનાવવા માટે કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ બાય કોમ્પલેટિવ એડિટિવ્સ અને ઇન્જેક્ટેબલ SF હાઇડ્રોજેલનો ઉપયોગ કરીને સિલ્ક ફાઇબ્રોઇન તૈયાર કરેલા છે? તો મિત્રો, એ સંસ્થાનું નામ છે જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચ. એના વિશે વાત કરીએ છીએ તો એનો પ્રમુખ છે GU કુલકર્ણી અને એ જક્કુર કર્ણાટકમાં આવેલું છે, જેની સ્થાપના 1989 થયેલી છે. CSIRની કઈ સંસ્થાના સંશોધનકારે લાઇટ વેઇટ કાર્બન ફિલ્મ વિકસાવી છે જે લીડ બેટરીને બદલી શકે છે? તો મિત્રો, એનું નામ છે એડવાન્સ મટીરિયલ્સ એન્ડ પ્રોસેસિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. વિશે જો વાત કરીએ છીએ તો એને ગુજરાતીમાં આપણે એવું કહી શકીએ અદ્યતન સામગ્રી અને પ્રક્રિયાઓ સંશોધન સંસ્થા. એની મુખ્યમથક છે ભોપાલ, મધ્યપ્રદેશમાં. નિયામક છે ડૉક્ટર અવનીશ કુમાર શ્રીવાસ્તવ. હૈદરાબાદ યુનિવર્સિટી અને CSIR સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી એ COVID-19 રોગચાળા માટે તાત્કાલિક સારવાર માટે એન્ટીબોડી આધારિત ઇમ્યુનોથેરાપી વિકસાવવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો, એ ભાગીદારી કંપનીનું નામ છે વિનસ બાયો પ્રોડક્ટ લિમિટેડ. CSIR સાથે મળી કઈ IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ બાયોલોજી એ પાર્કિન્સન રોગને સમજવા માટે કોઈ ઉપાય શોધી કાઢ્યો છે? તો મિત્રો, એ IIT નામ છે IIT ધનબાદ અને ISM ધનબાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. IIT અથવા ISM ધનબાદ વિશે વાત કરીએ છીએ તો ડિરેક્ટર છે રાજીવ શેખર, ડેપ્યુટી ડિરેક્ટર છે JK પટનાયક. એનું મેઇન કેમ્પસ છે સનબાદ, જે ઝારખંડમાં આવેલું છે. યુનિયન HRD મિનિસ્ટર અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કોરોના અભ્યાસ હેઠળ રોગચાળો અને લોકડાઉનનો સાયકો સોશિયલ ઇફેક્ટ અને હાઉ ટુ કોપ વિથ વિષયક 7 શીર્ષકો રજૂ કર્યા છે. વર્તમાન HRD મિનિસ્ટર કોણ છે? તો રમેશ પોખરિયાલ, જેમને નિશાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. વુહાન ડાયરી ડિસ્પેચ ફોર્મ ક્યુરેન્ટિનેટેડ સિટી નામનું પુસ્તક લખનાર વ્યક્તિનું નામ શું છે? તો વ્યક્તિનું નામ છે ફેંગ. યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય લાઇટ ડેની વાર્ષિક ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો અને એ થિયોડોર મેમન દ્વારા 1960 લેઝરના પ્રથમ સફળ ઓપરેશનની વર્ષગાંઠ તરીકે લાઇટ ડેની ઉજવણી કરવામાં આવે છે 16 મેના દિવસે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલા ભારતમાં 16 મેના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો, એ દિવસે ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે ડેન્ગ્યુ જે છે એના વિશે થોડી માહિતી આપણે લઈ લઈએ. આજે આ એક વાયરસ રોગ છે જે એક મચ્છર કે જે એડીસી એજિપ્ટી કહેવાય છે, એ મચ્છરના કરડવાથી થતો રોગ છે. વરસાદના દિવસોમાં સામાન્ય રીતે સૌથી વધુ ફેલાય છે.
ખૂબ ચેપી અને મચ્છરના કરડવાથી એક ચેપગ્રસ્ત વ્યક્તિથી બીજામાં ફેલાય છે. તે વય અને લિંગને ધ્યાનમાં લીધા વગર લોકોને અસર કરી શકે છે. ચેપ લાગવાથી 3-14 દિવસ પછી ચેપગ્રસ્ત વ્યક્તિના લક્ષણો વિકસાવે છે. હવે જો લક્ષણોની વાત કરીએ છીએ તો ડેન્ગ્યુના લક્ષણો કેવા છે એ વાત કરી લઈએ. ડેન્ગ્યુના લક્ષણો તાવનું કારણ બનેલી અન્ય વ્યક્તિઓથી ઓવરલેપ થાય છે. સામાન્ય લક્ષણોમાં તાવ, સ્નાયુઓમાં દુખાવો, હાડકામાં દુખાવો, સાંધામાં દુખાવો, ફોલ્લીઓ, ઉબકા, ઉલટી, આંખનો દુખાવો અને માથાનો દુખાવો છે. ગંભીર ડેન્ગ્યુના લક્ષણો છે પેટ, માથું, નાક અથવા પેઢામાંથી રક્તસ્રાવ થતો હોય, નાકમાંથી લોહી નીકળતું હોય, પેઢામાંથી લોહી આવતું હોય, મળમાં લોહી આવતું હોય, લોહીની ઉલટી થતી હોય, બેચેની થતી હોય, ચીડિયાપણું આવતું હોય, આ બધા લક્ષણો ડેન્ગ્યુના કહી શકાય છે. આરોગ્ય મંત્રાલયે જે ડેન્ગ્યુને નિયંત્રિત કરવાના જે સૂચિ આપવામાં આવેલી છે એમાં એવું કહેલું છે કે આપણી આસપાસ સ્વચ્છતા જાળવો, મચ્છર કરડવાથી બચો, મચ્છરના સંવર્ધનને રોકવા માટે કન્ટેનરમાં પાણી સ્થિર હોવું જોઈએ, એટલે કે પાણી ચેન્જ કરતું રહેવું જોઈએ, અઠવાડિયાની તપાસ અને કૂલરોની જે સફાઈ છે કૂલરોની સફાઈઓ કરવી જોઈએ દર અઠવાડિયે, ઢાંકણ સાથે ટાંકીને ઢાંકણ સાથે રાખવી જોઈએ, કન્ટેનરને પણ ઢાંકવું જોઈએ, મચ્છર જાળી યુઝ કરવી જોઈએ, લાંબી બાયના કપડાનો ઉપયોગ કરવો જોઈએ, ફૂલોની વાઝ, માછલીની ટાંકી એટલે માછલીનું જે બાસ્કેટ હોય, પક્ષી સ્નાન માટેનું જે બાસ્કેટ રાખતા હોઈએ એ પાણીને પણ સતત બદલતું રહેવું જોઈએ. આ બધી બાબતો આરોગ્ય મંત્રાલયે આપણને કહી છે ડેન્ગ્યુથી બચવા માટેની. હવે ડેન્ગ્યુ માટે આપણે આટલું બધું કેમ કેવું પડ્યું, કારણ કે હવે વરસાદની સિઝન આવવાની તૈયારી છે મિત્રો, એટલા માટે જ આપણે આટલું ડેન્ગ્યુ વિશેની આટલી ડિટેલમાં માહિતી આપી છે કે જેથી કરીને તમે પણ ડેન્ગ્યુથી બચી શકો. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો જેથી કરીને એમને પણ આ નોલેજનો લાભ મળી શકે. જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ, આભાર.